હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 અને 9 નું પુનરાવર્તન કરીશું. પ્રશ્નોની ચર્ચા કરીશું આજના વિડિયોની અંદર. પહેલા પાઠ આપણે 4 ના જોઈએ. પ્રશ્ન દિલ્હી સલ્તનતના સમયગાળામાં કયા
એમ કહેવાય કે ધર્મ સાથે સ્થાપત્ય શૈલી છે એ જોડાયેલી આપણે વધારે જોવા મળે છે આ બાજુ. ઇસ્લામ ધર્મ સાથે બરાબર, એમાં કયા કયા આપણે નમૂના જોવા મળે છે? ઇસ્લામ ધર્મના સ્થાપત્યના કયા નમૂના જોવા મળે છે? મસ્જિદ, મકરવાને, રોજા, એમ ત્રણ. એમ ત્રણ સ્થાપત્યો આપણે મુખ્ય જોવા મળે છે. દિલ્હીમાં સ્થાપત્યોમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજે ખાસ, અલાઈ દરવાજા, સીરીઈનો કિલ્લો મુખ્ય છે. બરાબર, સમયની અંદર કયા રાજ્યની અંદર મુસ્લિમ શાસકોએ આવા ઘણા બધા સ્થાપત્યો તૈયાર કરેલા? બોલો. બરાબર, જેમાં અમદાવાદનો ભૂતરાનો કિલ્લો, જામા મસ્જિદ, બંગાળની સોના મસ્જિદ અગત્યના સ્થાન છે. આપણે અમદાવાદમાં રહીએ છીએ, ભાઈ આ બધાએ ભદ્રનો કિલ્લો પણ, ભદ્રકાળીનું જે મંદિર છે એ કિલ્લો પણ બધાએ જોયેલો છે. એ ઉપરાંત જામા મસ્જિદ છે એ પણ લગભગ બધાએ જોયેલી જ હશે. બરાબર, એ ઉત્કૃષ્ટ નમૂનાઓ એ સમયના આપણી નજર સમક્ષ આપણે જોઈ શકીએ છીએ. હાલની અંદર ખાસ વાત કરીએ, કોઈ હમણાં થોડા દિવસ પહેલાં જ, એક બે દિવસ લગભગ થયા હશે, આપણું જે એમ કહેવાય કે મહાત્મા ગાંધીનું જે સાબરમતી નદીના કિનારે આશ્રમ છે, એ આશ્રમનું ફરી એમ કહેવાય કે રિનોવેશન થવાનું છે. બરાબર, બહુ મોટા પાયે એમ કહેવાય કે ત્યાં અલગ અલગ વસ્તુઓ ત્યાં બનાવવામાં આવશે. અત્યારે જે અત્યારે પણ તમે જોવા જાઓ તો એ ઘણું અલગ રીતે જ છે, રિનોવેશન થયેલું જ છે, પણ હજી એમાં વધારે એમ કહેવાય કે વસ્તુઓ એડ કરીને એ આખું એક સ્થળ છે એને અલગ રૂપે આપણે આવનારા ભવિષ્યની અંદર જોવા મળશે. બરાબર, સદીની અંદર વિશિષ્ટ પ્રકારના બે સ્થાપત્યો આપણે જોવા મળે છે, કયા છે? બોલો. કર્ણાટકનું સૂર્ય મંદિર અને કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર. ઓકે, કોણાર્કનું મંદિર ક્યાં આવેલું છે? કયા રાજાએ કઈ સદીની અંદર એનું નિર્માણ કરેલું, શરૂઆત કરેલી? પાછળ આ મંદિરની ખાસિયત કઈ છે? ભાઈ આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરની શરૂઆતની અંદર જ એમ કહેવાય કે સાત અશ્વ એટલે કે સાત ઘોડાઓ દ્વારા એમ કહેવાય કે રથ ખેંચતો હોય એવું દ્રશ્ય આપણે જોવા મળે છે, જેમાં કેટલા આ વિશાળ પૈડા છે રથની અંદર? 12. ભારતના મંદિરોની લાક્ષણિકતાઓ કઈ છે? ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો. દક્ષિણ ભારતમાં કયા આકારના મંદિરો વધારે જોવા મળે છે? પાછળ શંકુ આકારના.
એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? શંકુ આકારના મંદિર હોય પાછળ, બરાબર? દક્ષિણ ભારતમાં જેટલા મંદિરો છે એ મંદિરોનો પ્રવેશ દ્વાર છે એને શું કહેવામાં આવે છે? ગોપુરમ, બરાબર? નાના પ્રશ્નની અંદર પૂછવામાં આવે તો પણ આપણે યાદ રહેવું જોઈએ કે પ્રવેશ દ્વારને ભાઈ શું કહેવામાં આવે, દક્ષિણ ભારતના મંદિરોના પ્રવેશ દ્વારને? તો ભાઈ ગોપુરમ. ગોપુરમ મંદિરની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? આ સમયગાળામાં મહત્વપૂર્ણ મંદિરની અંદર કયા મંદિરનો સમાવેશ થાય છે? રાજ રાજેશ્વરી છે એ સમયનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર ગણવામાં આવે છે. મુગલ સ્થાપત્ય કલાની અંદર વિશેષ મહત્વ ધરાવતું હોય એવું કયું સ્થાપત્ય છે? અકબરે કયા સ્થાપત્યની રચના કરેલી દિલ્હીની અંદર, દિલ્હી કે આગ્રા? મુગલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાએ બંધાવેલા કયા સ્થાપત્યનું છે? તાજમહેલ. એને વિશ્વની કઈ અજાયબી સાથે જોડાયેલ છે? કેટલામી અજાયબી છે એ પાછળ? સાતમી. વિશ્વની સાત અજાયબીઓમાં એને સ્થાન આપેલું છે. તાજમહેલ છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તાજમહેલ કોની યાદમાં બનાવવામાં આવ્યો હતો? આ તો નામ આવ્યું હોય તો ખબર હોય, પાછળ બોલો. મુમતાજ કોણ હતા? શાહજહાનના પત્ની.
શાહજહાએ દિલ્હીની અંદર કઈ વસ્તુનું નિર્માણ કરેલું જોવા મળે છે આપણે? કયા સ્થાપત્યનું? કેમ બીજા બધા ઉગે છે બોલો. લાલ કિલ્લો કઈ જગ્યાએ? એક ખાસ પ્રકારના પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા. કયા પથ્થર? લાલ પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે, બરાબર. એના ઉપર કોઈ કલર કરવામાં આવ્યો નથી, એ લાલ કલરના પથ્થરોમાંથી એમ કહેવાય કે આખા લાલ કિલ્લાનું નિર્માણ થયેલું છે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય એવું કયું સ્થાપત્ય? છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હીની અંદર ધ્વજવંદન થાય છે, એ કયા સ્થાપત્ય ઉપર થાય છે? લાલ કિલ્લા પરથી, બરાબર. ગુજરાતમાં એમ કહેવાય કે સ્થાપત્યોની એ રચના થઈ કયો યુગ છે? સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ, બરાબર. એ સમયના રાજા કોણ હતા 11મી સદીની અંદર? ભીમદેવ. ભીમદેવે કયા બે મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો? છેલ્લે સોમનાથનું મંદિર કયા જિલ્લાની અંદર આવેલું છે? કયા ગામની અંદર? જિલ્લો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે પ્રભાસ પાટણ ગામ આવેલું છે, બરાબર. આમ જોવા જઈએ તો વેરાવળ ને પ્રભાસ પાટણ બે એક થઈ ગયું છે, પણ હકીકત એવી છે કે પહેલાના સમયની અંદર બે ગામ અલગ અલગ હતા, બરાબર. અત્યારે જે આખો વિસ્તાર છે એ ગીર સોમનાથ જિલ્લો તરીકે ઓળખાય છે. એ જિલ્લો પૂછે તો ગીર સોમનાથ આપણે યાદ રાખવાનું. સોમનાથ મંદિર છે એ કયા સંપ્રદાયનું છે બોલો? હિન્દુ સંપ્રદાય, પણ એના માટે પર્ટિક્યુલર એક શબ્દ આપેલો ચોપડીમાં. શૈવ પંથ, બરાબર. એટલે કે શિવ ધર્મને માનનારા લોકો હોય એના માટે એનું મંદિર છે. એ સમયે આપણે ખબર છે બે જે હવેલી ધર્મ પાડતા હોય ને એ પછી શંકર ભગવાનના મંદિર દર્શન કરવા ના જાય, પૂછજો, નહીં જાતા હોય. આ વસ્તુ છે, એક એક સંપ્રદાય સાથે જોડાયેલા હોય, ધાર્મિક રૂઢિ ચુસ્તાવાળા જેટલા પરિવાર હોય એના ઘરમાં આવું તમને જોવા મળશે. હે, કૃષ્ણની પૂજા થતી હોય ત્યાં શિવની પૂજા ના કરે એ લોકો, એવું રૂઢિ ચુસ્ત પહેલેથી ચાલ્યું આવે છે. પણ આપણે
આપણને ખબર છે કે અત્યારે વર્તમાનમાં એ વસ્તુ રહી નથી. આપણે બધા જગ્યાએ જાય છે, મંદિરમાં જાય છે, મસ્જિદમાં જાય છે, ચર્ચમાં પણ જઈએ છીએ. આપણે માટે બધા જ ભગવાન સરખા જ છે. સોમનાથ એ ભારતના અત્યંત પવિત્ર એવા એમ કહેવાય કે જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. જ્યોતિર્લિંગની સંખ્યા કેટલી છે? ખાલી સંખ્યા જ જાણવી છે મારે. 12 જ્યોતિર્લિંગ આવેલા છે આખા ભારતની અંદર, બરાબર. એમાંનું એક જ્યોતિર્લિંગ આપણે ગુજરાતની અંદર આવેલું છે, સોમનાથની અંદર મહાદેવનું જે મંદિર છે એ. જૂનાગઢમાં કયો કિલ્લો આવેલો છે? બોલો. એનું મૂળ નામ શું હતું? ગિરિદુર. સૂર્ય મંદિર ક્યાં આવેલું ગુજરાતમાં? મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે, બરાબર. એ સૂર્ય મંદિરની ખાસિયત શું છે, કોને ખબર છે? સૂર્યનું પહેલું કિરણ એ મંદિરના ગર્ભગૃહની અંદર પડે છે, એ મંદિરની એક ખાસિયત છે. આ મંદિરની અંદર સૂર્યની કેટલી મૂર્તિઓ અંકિત થયેલી જોવા મળે છે? મંદિરની બહાર જે જળકુંડ આવેલો છે એને ચારે બાજુ કેટલા મંદિરો આવેલા છે? એ મંદિરોની સંખ્યા કેટલી છે? લગભગ બધાએ ચોથા માતા તેર પ્રવાસમાં ગયેલા, બરાબર ને? જેટલા આવ્યા હશે એને યાદ હશે મોઢેરાનું સૂર્ય મંદિર. ત્રીજા કે ચોથા માતા ત્યારે ગયેલા, બરાબર ને? પ્રાંતુ બીજા માતા. ઓકે. ભીમદેવના પહેલા રાણીનું નામ શું હતું? એને કઈ વાવ બનાવી હતી? એ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. યુનેસ્કોએ આ વાવને કઈ વાવનો દરજ્જો આપ્યો છે? યુનેસ્કો જે સંસ્થા છે વિશ્વ સ્તરે, એણે આ વાવને કયો દરજ્જો આપેલો છે? વર્લ્ડ હેરિટેજ, બરાબર. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલો છે. સિદ્ધરાજ જયસિંહ.
સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? બોલો. મિનળ દેવી. સિદ્ધરાજની માતાનું નામ હતું મિનળ દેવી. રાજમાતા મિનળ દેવી, બરાબર. એને કયા બે તળાવનું નિર્માણ કરેલું? ધોળકાનું મલાવ તળાવ અને વિરમગામનું મુનસર તળાવનું એને નિર્માણ કરેલું. જે એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ પણ થયેલું આપણે જોવા મળે છે. એ ઉપરાંત વડનગરની અંદર કીર્તિ તોરણ આવેલું છે, એ પણ એ સમયનો એક અજોડ નમૂનો આપણે જોવા મળે છે. જ્યારે એમ કહેવાય કે ગુજરાતમાં સલ્તનત કાળ ચાલતો હતો ત્યારે અમદાવાદ રાજધાની બનાવવામાં આવી, એ સમયે ભાઈ રાજા કોણ હતું? અહમદ શાહ, બરાબર. ગુજરાતની એમ કહેવાય કે રાજધાની અમદાવાદ શહેરને બનાવવામાં આવી હતી, એ સમયે રાજા અહમદ શાહ હતા. ગુજરાતની અંદર બીજા કયા કયા સ્થાપત્યો છે? ભુજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય. આગળનો પ્રશ્ન, અમદાવાદની અંદર એક વિશિષ્ટ સ્થાપત્ય આપણે જોવા મળે છે, એનું નામ શું છે, જે આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે? સિદ્ધિ સૈયદની જાળી. લાલ દરવાજે જ્યારે પણ જવાનો સમય મળે તો ખાસ કરીને આ સ્થળ જોજો, એની અંદર તમને સિદ્ધિ સૈયદની જાળી જોવા મળશે, બરાબર. આટલા વર્ષો પછી પણ એ નમૂનો આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ, બરાબર. એ વસ્તુ એ સારામાં સારી છે કે આ જાળી બનાવવા પાછળનું એક મોટું એ કારણ છે કે એક જ પથ્થરની અંદરથી આ જાળીનું નિર્માણ થયેલું છે, બરાબર. અલગ અલગ કોતરકામ કરીને નથી કરી, એક મોટા પથ્થરની અંદર એમ કહેવાય કે ભાઈ આ જાળીનું કોતરકામ કરેલું આપણે જોવા મળે છે. વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો એ અજોડ નમૂનો છે, બરાબર. સિદ્ધિ સૈયદની જે જાળી છે, શત્રુંજય ડુંગર પર જૈન મંદિરનું નિર્માણ કોણે કરાવેલું? નામના જૈન મુનિએ કરાવેલું હતું. દુનિયામાં સૌથી વધારે પહાડો ઉપર મંદિર હોય એવા બે કયા સ્થળો છે? પાવાપુરી અને પાલીતાણા બે સ્થળો એવા છે કે પહાડો ઉપર તમને સૌથી વધારે મંદિરો જોવા મળશે. ગુજરાતના એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે કઈ વસ્તુનો સમાવેશ થાય છે? પાછળ પાડિયા, બરાબર. પાડિયા છે એ ગુજરાતની અંદર એવા સ્થાપત્યો પણ ઘણી જગ્યાએ તમને જોવા મળશે.
તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું. આગળની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું.